નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ અતુલ ચાવડા એજ્યુકેશનમાં. આજે આપણે વાત કરીશું ધોરણ 12 કોમર્સના એકાઉન્ટ વિશે, જેમાંથી પાઠ નંબર 4, પાઠનું નામ છે ભાગીદારનું પૂર્ણગઠન, જેમાંથી આપણે 20 એમસીક્યુ લઈ આ વિડીયો બનાવવામાં આવ્યો છે. તો ચાલો મિત્રો જોઈ લઈએ આજનો વિડીયો. આપણો પહેલો પ્રશ્ન છે, ભાગીદારી પેઢીનું પૂર્ણગઠન થાય ત્યારે ખાલી જગ્યા બનાવવામાં આવે છે? તો આપણી પાસે 4 ઓપ્શન છે, વેપાર ખાતું, પુનમૂલ્યાંકન ખાતું, માલ મિલકત નિકાલ ખાતું કે નફા નુકસાન ફાળવણી ખાતું. તો મિત્રો સૌપ્રથમ તો ભાગીદારનું પેઢીનું પૂર્ણગઠન એટલે શું તેના વિશે આપણે ખ્યાલ હોવો જોઈએ. તો 3 સંજોગોમાં ભાગીદાર પેઢીનું પૂર્ણગઠન થાય છે, એટલે કે જે જૂના ભાગીદારો છે એ ગમે ત્યારે ઈચ્છે ત્યારે પોતાના નફા નુકસાનનું પ્રમાણ બદલાવી શકે. બીજો એ સંજોગ બને છે કે જ્યારે કોઈ નવો ભાગીદાર પ્રવેશ કરે ત્યારે તેવા સંજોગોમાં જૂના નફા નુકસાનનું પ્રમાણ નવા નફા નુકસાનના પ્રમાણમાં બદલવામાં આવે છે. તેવી જ રીતે ત્રીજો સંજોગ એ બને કે જ્યારે કોઈ પેઢીમાંથી ભાગીદાર નિવૃત્ત થાય તો તેવા સંજોગોમાં જે જૂના નફા નુકસાનનું પ્રમાણ હતું એને નવા નફા નુકસાનના પ્રમાણમાં બદલવામાં આવે છે. અને એના માટે જે મિલકતો અને દેવા ઉધાર અને જમા કરવા માટે એક ખાતું બનાવવામાં આવે છે, એનું નામ છે પુનમૂલ્યાંકન ખાતું. તો આનો સાચો જવાબ છે પુનમૂલ્યાંકન ખાતું. ત્યાર પછી આપણો પ્રશ્ન છે કે ભાગીદારી પેઢીનું પુનર્ગઠન થાય ત્યારે મિલકતોની કિંમતમાં વધારો થાય તો તેની અસર ક્યાં થાય? તો આપણી પાસે 4 ઓપ્શન આપેલા છે, મિલકતોની કિંમતમાં ઉમેરાય અને પુનમૂલ્યાંકન ખાતે જમા, મિલકતોની કિંમતમાં ઉમેરાય અને પુનમૂલ્યાંકન ખાતે ઉધાર, ત્રીજો ઓપ્શન છે મિલકતોની કિંમતમાં બાદ અને પુનમૂલ્યાંકન ખાતે જમા, ચોથો ઓપ્શન છે મિલકતોની કિંમતમાં ઉમેરાય અને પુનમૂલ્યાંકન ખાતે ઉધાર. તો મિત્રો એનો સાચો જવાબ છે મિલકતોની કિંમતમાં ઉમેરાય અને પુનમૂલ્યાંકન ખાતે જમા. ત્યાર પછી આપણો પ્રશ્ન છે કે ભાગીદાર પેઢીનું પુનર્ગઠન થાય ત્યારે દેવાની કિંમતમાં ઘટાડો થાય તો તેની અસર ક્યાં થાય? તો આપણી પાસે 4 ઓપ્શન આપેલા છે, જે તે દેવામાંથી બાદ અને પુનમૂલ્યાંકન ખાતે જમા, જે તે દેવામાંથી બાદ અને પુનમૂલ્યાંકન ખાતે ઉધાર, જે તે દેવામાંથી ઉમેરાય અને પુનમૂલ્યાંકન ખાતે જમા, જે તે દેવામાંથી ઉમેરાય અને પુનમૂલ્યાંકન ખાતે ઉધાર. તો મિત્રો એનો સાચો જવાબ છે જે તે દેવામાંથી બાદ અને પુનમૂલ્યાંકન ખાતે જમા. ત્યાર પછી પ્રશ્ન છે કે પુનમૂલ્યાંકન ખાતાને ખાલી જગ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે? આપણી પાસે 4 ઓપ્શન આપેલા છે, મૂડી અનામત ખાતા, નફા નુકસાન ફાળવણી ખાતા, નફા નુકસાન હવાલા ખાતા કે નફા નુકસાન ખાતા. તો મિત્રો એનો સાચો જવાબ છે નફા નુકસાન હવાલા ખાતા. ત્યાર પછી આપણો પ્રશ્ન છે કે પુનમૂલ્યાંકન ખાતાનો નફો કે નુકસાન કયા પ્રમાણમાં ભાગીદારો વચ્ચે વેચવામાં આવે છે? તો એ 4 ઓપ્શન આપેલા છે, એના ત્યાગના પ્રમાણમાં, લાભના પ્રમાણમાં, નવા નફા નુકસાનના પ્રમાણમાં કે જૂના નફા નુકસાનના પ્રમાણ. તો મિત્રો એનો સાચો જવાબ છે જૂના નફા નુકસાનના પ્રમાણમાં. ત્યાર પછી ભાગીદાર પેઢીના પુનર્ગઠન વખતે પાકા સર્વેમાં દર્શાવેલ એકત્રિત નફો ક્યાં દર્શાવવામાં આવે છે? તો પુન 4 ઓપ્શન આપેલા છે કે પુનમૂલ્યાંકન ખાતામાં જમા બાજુ, નફા નુકસાન ફાળવણી ખાતામાં જમા બાજુ, ભાગીદારોના મૂડી ખાતામાં જમા બાજુ કે ભાગીદારોના મૂડી ખાતામાં ઉધાર બાજુ. તો મિત્રો હંમેશા યાદ રાખજો કે ભાગીદારોના મૂડી ખાતામાં જ હંમેશા નફો એકત્રિત કરવામાં આવે છે અને એ પણ જમા સાઇડ જ કરવામાં આવે છે. તો એનો સાચો જવાબ છે ભાગીદારોના મૂડી ખાતામાં જમા બાજુ. ત્યાર પછીનો પ્રશ્ન છે, ભાગીદારી પેઢીના પુનર્ગઠનમાં ત્યાગ બરાબર ખાલી જગ્યા. તો અહીંયા આપણે ત્યાગ શોધવા માટેનું સૂત્ર કીધું છે. તો 4 ઓપ્શન આપેલા છે, તો 4 ઓપ્શનમાંથી કયું સૂત્ર સાચું છે? તો ચાલો જોઈએ આપણે. તો પહેલું છે કે નવો નફા નુકસાનનો ભાગ ગુણ્યા જૂનો નફા નુકસાનનો ભાગ. બીજો ઓપ્શન આપેલો છે, નવો નફા નુકસાનનો ભાગ માઇનસ જૂના નફા નુકસાનનો ભાગ. ત્રીજો ઓપ્શન આપેલો છે, જૂના નફા નુકસાનનો ભાગ માઇનસ નવા નફા નુકસાનનો ભાગ. અને ચોથો ઓપ્શન આપેલો છે, જૂનો મૂડીનો ભાગ માઇનસ નવી મૂડીનો ભાગ. તો મિત્રો એનો સાચો જવાબ છે જૂનો નફા નુકસાનનો ભાગ માઇનસ નવા નફા નુકસાનનો ભાગ. ત્યાર પછીનો પ્રશ્ન છે, ભાગીદારી પેઢીના પુનર્ગઠનમાં લાભનું પ્રમાણ ખાલી જગ્યા.
તો લાભનું પ્રમાણ શોધવું હોય તો એનું સૂત્ર શું છે? તો ચાર ઓપ્શન આપેલા છે. નવા નફાનુકસાનનો ભાગ માઇનસ જૂના નફાનુકસાનનો ભાગ. બીજો ઓપ્શન આપેલો છે જૂના નફાનુકસાનનો ભાગ માઇનસ નવા નફાનુકસાનનો ભાગ. ત્રીજો ઓપ્શન આપેલો છે નવું મૂડીનું પ્રમાણ માઇનસ જૂનું મૂડીનું પ્રમાણ. ચોથો ઓપ્શન આપેલો છે જૂનું મૂડીનું પ્રમાણ માઇનસ નવી મૂડીનું પ્રમાણ. તો મિત્રો, એનો સાચો જવાબ છે નવો નફાનુકસાનનો ભાગ માઇનસ જૂના નફાનુકસાનનો ભાગ. ત્યાર પછી પ્રશ્ન છે, ભાગીદારી પેઢીના પુનર્ગઠન વખતે રોકાણો ખાલી જગ્યા કિંમતે પુનઃમૂલ્યાંકન બાદના પાક્કા સરવૈયામાં દર્શાવવામાં આવે છે. તો મિત્રો, હંમેશા યાદ રાખજો કે પાક્કા સરવૈયામાં જે તે મિલકત છે એ બજારના કિંમતે દર્શાવવામાં આવે છે. તો તમને ખ્યાલ પણ આવી ગયો હશે કે જવાબ શું હોય. તો પહેલાં જોઈ લઈએ આપણે ચાર ઓપ્શન, ચોપડી કિંમત કે બજાર કિંમતે, પડતર કિંમતે, બજાર કિંમતે કે દાર્શનિક કિંમતે. તો મિત્રોનો સાચો જવાબ છે બજાર કિંમતે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે ભાગીદારી પેઢીના પુનર્ગઠન વખતે પાક્કા સરવૈયામાં દર્શાવેલ કારીગર નફો ભાગ ભંડોળ ક્યાં દર્શાવવામાં આવે છે? આપણી પાસે ચાર ઓપ્શન આપેલા છે, પુનઃમૂલ્યાંકન ખાતામાં જમા બાજુ, બીજો ઓપ્શન છે પુનઃમૂલ્યાંકન બાદના પાક્કા સરવૈયામાં મૂડી દેવા બાજુ, ત્રીજો ઓપ્શન છે ભાગીદારોના મૂડી ખાતામાં જમા બાજુ, ચોથો ઓપ્શન છે ભાગીદારોના મૂડી ખાતામાં ઉધાર બાજુ. તો મિત્રો, એનો સાચો જવાબ છે પુનઃમૂલ્યાંકન બાદના પાક્કા સરવૈયામાં મૂડી દેવા બાજુ. ત્યાર પછીનો પ્રશ્ન છે કે ભાગીદારીના પુનર્ગઠન સમયે નફાના પ્રમાણમાં ઘટાડો થાય તેને ખાલી જગ્યા કહે છે. તો હંમેશા યાદ રાખવું કે ઘટાડો થાય તો શું આવે. તો પહેલાં આપણે ઓપ્શન જોઈ લઈએ કે પહેલો ઓપ્શન છે લાભ, બીજો ઓપ્શન છે ત્યાગ, ત્રીજો ઓપ્શન છે મૂડીકૃત અને ચોથો ઓપ્શન છે એક પણ નહીં. તો મિત્રો, જ્યારે પણ મૂડીમાં એટલે કે નફામાં ઘટાડો થાય તો હંમેશા ભાગીદારે ત્યાગ કરેલો હશે. તો ઓપ્શન સેકન્ડ છે એ સાચું. ત્યાર પછીનો પ્રશ્ન, ભાગીદારના પુનઃગઠન સમયે નફાના પ્રમાણમાં વધારો થાય તેને ખાલી જગ્યા કહે છે. તો આપણી પાસે ચાર ઓપ્શન આપેલા છે, લાભ, બીજો ઓપ્શન છે ત્યાગ, ત્રીજો ઓપ્શન છે મૂડીકૃત અને ચોથો ઓપ્શન છે એક પણ નહીં. તો મિત્રો, જેમ ઘટાડો થાય તો ત્યાગ ભોગવવો પડે, એવી જ રીતના ભાગીદાર પેઢીના નફાના સમયે વધારો થાય તો ભાગીદારને લાભ થાય. તેનો સાચો જવાબ છે લાભ. ત્યાર પછી પ્રશ્ન છે, ભાગીદારે કરેલ ત્યાગ બરાબર ખાલી જગ્યા માઇનસ નવો ભાગ. તો આપણી પાસે ચાર ઓપ્શન આપેલા છે કે ત્યાગ શોધવા માટેનું જે સૂત્ર છે તેમાં શું આવે. તો ચાર ઓપ્શનમાં આપણે જોઈએ તો નવો ભાગ, જૂનો ભાગ, નવો લાભ કે જૂનો લાભ. તો મિત્રો, એનો સાચો જવાબ આવે જૂનો ભાગ. ત્યાર પછીનો પ્રશ્ન છે કે નવા ભાગીદારના પ્રવેશ વખતે તેમજ ભાગીદારી પેઢીના પુનઃગઠન સમયે જૂના ભાગીદારોનું ખાલી જગ્યા પ્રમાણ શોધવામાં આવે છે. તો અહીંયા આપણે ચાર ઓપ્શન આપેલા છે, લાભનું પ્રમાણ, ત્યાગનું પ્રમાણ, બંને કે એક પણ નહીં. તો મિત્રો, એનો સાચો ઓપ્શન છે ત્યાગનું પ્રમાણ. ત્યાર પછીનો આપણો પ્રશ્ન છે કે ભાગીદારની નિવૃત્તિ સમય અને પુનઃગઠન સમય ચાલુ ભાગીદારો વચ્ચે ખાલી જગ્યાનું પ્રમાણ શોધવામાં આવે છે. તો આપણે ચાર ઓપ્શન આપેલા છે, લાભનું પ્રમાણ, ત્યાગનું પ્રમાણ, નફાનું પ્રમાણ કે ઉપરના તમામ. તો મિત્રો, એમાં આવશે નફાનું પ્રમાણ. ત્યાર પછી આવે છે પુનઃમૂલ્યાંકન વખતે નહીં નોંધાયેલ દેવા ચોપડે લાવતા ખાલી જગ્યા થાય છે. તો આપણી પાસે ચાર ઓપ્શન આપેલા છે, નફો થાય, બીજો ઓપ્શન છે નુકસાન, ત્રીજો ઓપ્શન છે નફો અથવા નુકસાન, ચોથો છે કહી શકાય નહીં. તો મિત્રો, દેવા એ ભાગીદાર પેઢીને ચૂકવવા પડતા હોય છે એટલે એની જવાબદારી વધે છે, માટે એ ભાગીદાર માટે એ નુકસાન ગણાય છે. એટલે સાચો ઓપ્શન છે નુકસાન. ત્યાર પછી પુનઃમૂલ્યાંકન વખતે નહીં નોંધાયેલ મિલકત ચોપડે લાવતા ખાલી જગ્યા થાય છે.
તો ચાર ઓપ્શન આપેલા છે, નફો, નુકસાન, નફો અથવા નુકસાન કે કહી ન શકાય. તો જેમ દેવા ધંધામાં આવે એમ નુકસાન થાય છે, તો એવી જ રીતે ચોપડે આપણે મિલકત લાવતા ધંધામાં શું થાય, તો એનો સાચો જવાબ છે નફો. ત્યાર પછીનો પ્રશ્ન છે, પુનઃમૂલ્યાંકન વખતે મિલકત લેણામાં વધારો થાય તો તેને ખાલી જગ્યા કહેવાય. તો આપણી પાસે ચાર ઓપ્શન આપેલા છે, નફો, નુકસાન, નફો અથવા નુકસાન કે કહી ન શકાય. તો મિત્રો એનો સાચો જવાબ છે નફો. ત્યાર પછીનો આપણો પ્રશ્ન છે, પુનઃમૂલ્યાંકન વખતે દેવાની જોગવાઈમાં ખાલી જગ્યા થાય તો નફો કહેવાય. તો આપણી પાસે ચાર ઓપ્શન આપેલા છે, વધારો, બીજો ઓપ્શન છે ઘટાડો, ત્રીજો ઓપ્શન છે વધારો અને ઘટાડો, અને ચોથો ઓપ્શન છે બંને. તો મિત્રો આમાં સાચો જવાબ આવે ઘટાડો. ત્યાર પછીનો આપણો પ્રશ્ન છે, પુનઃમૂલ્યાંકન વખતે દેવાની જોગવાઈમાં ખાલી જગ્યા થાય તો ખોટ કહેવાય. તો મિત્રો ચાર ઓપ્શન આપેલા છે આપણે અહીંયા, વધારો, ઘટાડો, વધારો અથવા તો ઘટાડો અથવા બંને. તો સાચો જવાબ છે એનો વધારો. તો મિત્રો આજનો અમારો જે વિડીયો છે એ તમને કેવો લાગ્યો પ્લીઝ કમેન્ટ બોક્સમાં તમારા સુઝાવ આપો, જેથી કરીને અમે આનાથી પણ વિશેષ કંઈક સારું લઈ અને તમારી સામે પીરસીએ. અને આશા રાખીએ છીએ કે અમારો વિડીયો તમને ક્યાંક સફળતા અપાવે. તો અમારી ચેનલ સાથે જોડાઈ રહેવા માટે પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કમેન્ટ કરો અને શેર કરો. થેન્ક યુ.